मित्रों अहीं आपणे पूरक कोण अने अंतः कोण आ बेनु पहेला जोईए तो एने 180 साथे सीधो लेवा देवा छे। जेम के तमे एक रेखा दोरो अने एना खूणा विशेनी कल्पना करवी होय तो जेम के जो आपणे एक आ रीते लईए तो आ खबर छे 90 अंश छे, आ पण केटला छे 90 अंश छे। तो आ 90 अंश आ 90 अंश एकबीजाना पूरक छे ज, एटले के एक बीजाना पूरक कोण थशे। दाखला तरीके कोई आमली के आ छे ई दाखला तरीके 45 अंश छे, तो हवे आ जे खूणो छे ए ऑटोमेटिक तमे कही शकशो के टोटल तो 180 छे, अने जो आ 45 अंश होय तो आ शुं थशे 180 ઓછા 45 એટલે કે 135 અંશ। ફરીથી પૂરક કોણ, તો પૂરક કોણની અંદર આ જે જોડ રચાશે એ જોડનો સરવાળો 180 થતો હશે। હવે કોઈ કહે કે 10 અંશનો ખૂણો છે એનો પૂરક કોણ કોણ થાય, તો તમે તરત કહી શકશો 180 ઓછા 10 એટલે કે 170। મિત્રો જેમ કે આ એક રેખા છે એને જ સમાંતર કોઈ એક બીજી રેખા છે, તો આ બે સમાંતર રેખાઓ છે એ આ સમતલમાં ક્યાંય ભેગી નથી થવાની, અને આ એની ધારો કે છેદિકા છે એટલે એને છેદે છે। હવે આપણે વાત કરવી છે અંતઃકોણ, અંતઃકોણની જોડી એ શું। તો મિત્રો આમ જરા ધ્યાનપૂર્વકના નામ પ્રમાણે જોઈએ ને તો જ ખ્યાલ આવી જશે કે અંત એટલે અંદરની બાજુ, જો આ અને આ જોજો અંદરની બાજુના જ બે ખૂણા થયા, તો આ જોડી છે એ અંતઃકોણની જોડી થશે અને એમનો પણ સરવાળો 180 થશે। કોઈ કહેશે સર અમારે આ નથી લેવી, આ બાજુની જોડી લઈએ તો? હા ચાલશે, ચોક્કસ ચાલશે, આ પણ અંતઃકોણની જોડી છે અને એનો પણ સરવાળો કેટલો થશે 180। દાખલા તરીકે કોઈ એમ કે આ 120 અંશ છે, તો તમે તરત કહી શકશો કે આ કેટલા હશે 60 અંશ। ઇઝ ઇટ ઓકે? ને મિત્રો હવે આપણે ત્રણ એવી જોડ લેવી છે જેમ કે યુગ્મ કોણ, પછી છે અનુકોણ અને ત્રીજો છે અભિકોણ। તો આના વિશે સમજવા માટે આ ત્રણેય જોડી એકબીજાને એકરૂપ હશે। કેવી રીતે? જેમ કે અહીંયા આપણે સૌથી પહેલા જોઈએ કે એક આ રેખા અને એક આ રેખા બંને સમાંતર છે અને આ એની છેદિકા છે। તો અહીંયા અનુકોણ, અનુ એટલે એના જેવું એવો અર્થ નીકળે, તો અનુકોણ, અનુકોણ એટલે જો આ એક્ઝેક્ટ જેવો ખૂણો છે ને એના જેવો જ કોણ થતો હશે, તો જો આવો જ થાય છે, તો આ જે ખૂણો હશે એ અનુકોણની જોડ હશે અને એ કેવી હશે? સરખી હશે। તો કોઈ કહેશે સર અમારે આ બે લેવી હોય તો? હા લઈ શકાય, આ પણ અનુકોણની જોડ છે। કોઈ કહેશે સર અમારે એ નથી લેવી, અમારે આ લેવી છે, તો એની સાથે અનુકોણની જોડ કોણ થશે? આ, તો એ પણ સરખી થશે। કોઈ કહેશે સર અમારે આ બાજુની લેવી છે, તો આ પણ અનુકોણની જોડ થશે। અહીંયા તમને ચાર અનુકોણની જોડ દેખાશે અને એ સમાન હશે। કોઈ કહેશે કે આ 110 અંશ હશે, તો ઓટોમેટિક તમે કહી શકશો કે આ પણ કેવી હશે 110 અંશ। હવે વાત આવી અભિકોણની, તો અભિકોણ કેવો કહેવાય? અભિકોણની અંદર સાવ સહેલું કે જેમ કે તમે આ એક રેખા દોરી છે અને આ બીજી રેખા છે, તો અભિ એટલે જાણે કેમ સામે જ, જેમ કે આ ખૂણો એની બરોબર સામે આ, તો આ જે જોડ છે એ અભિકોણની છે। કોઈ કહેશે નહીં સર અમારે આ બાજુની જોડ લેવી છે, તો એની સામે આ આવશે, તો આ બંને છે કેવી થશે? અભિ। તો ફરીથી અનુ એટલે આવી ચાર જોડ એક સરખી એકરૂપ જ થશે। અભિકોણમાં પણ જેમ કે કોઈ કહેશે કે આ 112 અંશ હશે, તો આ પણ કેટલું હશે 112 અંશ। ને હવે આવે છે એક યુગ્મ કોણ, મિત્રો હું આમ લખું છું યુગ્મ કોણ, જો તો આકૃતિમાંથી ય જે મેં જે રીતે લખ્યો છે ને એમાં જો સમજાઈ જશે કે આ ખૂણો ને આ ખૂણો કેવા હશે સરખા, જેમ કે જો આ જીવો જી અહીંયા તમને છેદિકા દેખાતી હશે, એટલે કે આ ખૂણો અને એની સાથે આ ખૂણો, જેમ કે આ હશે 42 અંશ, તો આ ખૂણો પણ અહીંથી અહીં સુધીનો પણ કેવો હશે 42 કોણ। તો મેં યુગ્મ કોણ તમે આ રીતે લખશો તો યાદ આવી જશે કે આ રીતે કોઈ બે સમાંતર રેખા છે અહીંયા એક છેદિકા છે એનું મેં દર્શાવ્યું છે, તો જો આ સમાંતર હશે તો આ યુગ્મ કોણો કેવા હશે
એકરૂપ હશે. તો માત્ર આ ઝેડ જેવો આકાર નહીં પણ તમે ઝેડ થી ઊંધો પણ લઈ શકશો, એટલે કે આ આકાર પણ જેમ કે આમ છેદિકા હોય અને આ બે સમાંતર હોય તો આ જે જોડ રચાય આ બાજુની અને આ બાજુની, જો આ સમાંતર હશે અને આ છેદિકા હશે તો આ જે જોડ હશે એ પણ એકરૂપ થશે. ઇઝ ઇટ ઓકે? મિત્રો એક જ જોડ બાકી છે અને એ છે કોટિકોણ. હવે કોટી શબ્દ બોલો ને એમાં મને તો જો આ કાટખૂણો યાદ આવે, તમને પણ આવે. આ જે કાટખૂણો છે ને એ કાટખૂણો માં દાખલા તરીકે એક અહીંયા ખૂણો છે, તો દાખલા તરીકે આ છે 30 અંશ, તો આને જો કાટખૂણામાં કેટલું ઘટે તો કે 60, તો આ એકબીજાના કોટિકોણ થશે. તો કોટી એમાંથી કાટકોણ, એના ઉપરથી તમને ચોક્કસ યાદ રહી જશે કે કોટિકોણની જે જોડ છે એ છે 90 અંશ. એટલે કે દાખલા તરીકે ફરીથી એકાદ લઈ લઈ કે દાખલા તરીકે આ 10 અંશ હશે તો તમે તરત એના કહેશો કે એનું કોટિકોણ કોણ થશે 80, કારણ કે 80 ને 10 કેવા થઈ જશે 90. તો મિત્રો થોડાક વધુ ઉદાહરણ હમણાં જોઈ લઈએ. ફરીથી પૂરક કોણ જે 180 સાથે લેવા દેવા છે, અંતકોણ 180 સાથે લેવા દેવા છે, કોટિકોણ 90 અંશ સાથે લેવા દેવા છે, યુગ્મકોણની જોડ જે આમ અથવા તો આ રીતે જે આ ખૂણા અને આ ખૂણા છે એ યુગ્મકોણની જોડ હશે, અનુ એટલે કેવા કે દાખલા તરીકે આ જે ખૂણો છે એ જ આ ખૂણો, આ જે ખૂણો છે એ જ આ ખૂણો, આ બાજુનો ખૂણો છે એ જ આ બાજુનો ખૂણો, અને આ બાજુનો ખૂણો છે એ જ આ બાજુનો ખૂણો. તો એવી રીતે જ્યારે હશે તો એ અનુ એના જેવા જ એક ખૂણા રચાય છે. અને અભિ એટલે આ સામસામેના, તો સામસામેના હંમેશા ખૂણા કેવા હોય છે? એકરૂપ હોય છે. મિત્રો મજા આવી? તો મિત્રો આપણે યાદ રાખશું કે 180 ને પૂરક થવા અંતે યુગમાં આવ્યા, કોણ અનુ કોણ એનું ચાલો અભિ સરખા ભેરું બોલાવ્યા. તો અહીંયા પૂરક કોણ અને અંત કોણ જે 180 સાથે લેવા દેવા છે, યુગ્મ કોણ અભિકોણ અનુકોણ એ બધાની એક બીજાની જે જોડી છે એ જોડી હંમેશા કાયમ એકરૂપ હોય છે. મિત્રો જ્યારે ઉદાહરણ તમે ગણશો ત્યારે ચોક્કસ તમને બરાબર યાદ આવી જશે અને તમને ભૂમિતિ પણ સહેલું લાગશે. ચાલો ઓલ ધ બેસ્ટ.